સમગ્ર ગુજરાત અને કચ્છમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં 48 લાખની આસપાસ કોરોના વાયરસથી સંક્રમિત છે. 80,000ની નજીક લોકો કોરોના વાયરસથી મોતને ભેટ્યા છે, ત્યારે ભુજ તાલુકામાં આવેલા જિલ્લા જેવડા પ્રદેશ બન્ની પંથકમાં કોરોના પણ ઘૂસી શક્યો નથી. અહીંના લોકો પણ અશિક્ષિત છે, પણ તકેદારી એટલી બધી છે કે લોકો પણ વાહવાહ કરી ઉઠે છે. રણોત્સવમાં લાખો પ્રવાસીઓને આવકારતા ભાતીગણ પ્રદેશ બન્નીમાં COVID-19 માટેનો એન્ટ્રી છે, નો એન્ટ્રી છે. બન્ની પંથકના ગામડાઓમાં પ્રવાસ કરી અને પરિસ્થિતિ જાણવા મળી હતી. કચ્છની ઉત્તરે આવેલા બન્ની પ્રદેશ 1489 ચોરસ કિલોમીટરનામાં ફેલાયેલો છે. કચ્છમાં પચ્છાદ કહેવાતા આ અનોખો પ્રદેશ ગુજરાતને રાહ ચીંધે છે. એક સમય એશિયાના શ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ છેલ્લા ઘણા દાયકાથી રણોત્સવના કારણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થયેલ છે. મુખ્યત્વે માલધારીઓની 40,000ની વસ્તી ધરાવતા વિશાળ ભાતીગણ પંથકમાં કોરોના કાળના 6-6 મહિના બાદ પણ સદનસીબે અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વિસ્તારની રીતે ગાંધીનગર અને ડાંગ જિલ્લાથી વધુ ક્ષેત્રફળ ધરાવતો અને ચોતરફ રણથી ઘેરાયેલો બન્ની પ્રદેશ મહેમાન નવાજી માટે જાણીતો છે. કચ્છની ઉત્તરે આવેલા 48 ગામોનો સમૂહ એટલે બન્ની ઉગમણી. બન્નીના બેરડો ગામથી મુખ્ય બન્ની અને આથમણી બન્ની સરહદ હાજીપીર સુધી વિસ્તરેલો છે. 48 ગામોના સમૂહને બન્ની કહેવાય છે. અનેક વાંઢ આવેલ છે જેમાં વિચરથી વસ્તી રહે છે, જે ઘાસના મેદાનમાં સ્થળાંતર કરતી હોય છે. આ વિસ્તારને હોડકો, ડુમ્માડો, ગોરવલી, મીઠડી, ભીટાર, લુણા, છછલા, શેરવા, સરડા, સરગુ, નાની દધઈ, ઉડઈ, બેરડો, સાડઈ, મિસરિયાડો, રૈયાડો, ભીંડંડિયારા સહિતના ગામો આવેલા છે. આ પંથકમાં કોરોનાનો પગપેસરો થયો નથી, તેની પાછળ અહીંનો વિશાળ વિસ્તાર, પાંખી વસ્તી મુખ્ય કારણ છે. માલધારીઓના પરિવારજનો શહેરની વસ્તીથી અળગા જ રહે છે. મહિલાઓ મર્યાદાના કારણે બહાર નીકળતી નથી. માલધારી પ્રજા ખડતલ હોવાથી કુદરતી રીતે પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેથી કોરોનાનો કેસ આવ્યા નથી. આ વખતે કચ્છમાં રણોત્સવ નહીં થાય, પણ ખાનગી તંબુ નગરીના કારણે સંક્રમણનો ખતરો છે. સરકારે રણોત્સવ આ વર્ષે મુલતવી રાખ્યો છે, જે યોગ્ય નિર્ણય છે. જો લોકો આવે તો કોરોના સંક્રમણ પ્રવેશી શકે, માટે ન યોજાય તે સારું છે. પુષ્કળ વરસાદના કારણે માલધારીઓ માટે આ વર્ષ ખૂબ સરસ છે, ચિંતાનું કોઈ કારણ નથી. ખાનગી એજન્સી દ્વારા તંબુ નગરી ઊભી થાય તો પ્રવાસી અહીં આવશે, જે ખતરો બની શકે છે તેમ તેઓએ જણાવ્યું છે. ખાસ કરીને અહીં કોરોનાના કેસો જોવા નથી મળી રહ્યા, એ બાબત શું કહેશો? ખાસ કરીને આ વિસ્તારમાં 40,000થી 50,000ની માનવ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને મોટો વિસ્તાર છે અને બધું ગામડિયાઓ અજ્ઞાન વિસ્તાર છે. છતાં સરકારશ્રીએ જ્યારથી લોકડાઉન જાહેર કર્યો ત્યારથી સરકારના અધિકારીઓ, એના સ્થાનિક આગેવાનોનું લોકોએ પાલન કરી અને લોકડાઉનનું સતત પાલન કરેલ છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખેલ છે. એના હિસાબે આ વિસ્તારમાં એક પણ કેસ જોવા નથી મળ્યો. બીજો મેઇન ખાસિયત એ છે કે એક તો અહીંનું વાતાવરણ સારું છે અને અહીંની ખોરાકી જે છે એ દૂધ રોજનું તાજું અને નેચરલ દૂધ મળે છે. એના હિસાબે પણ લોકોનું શરીર હેલ્થ બહુ સારું રહે છે. શું નામ છે આપનું? મારું નામ ઈશાભાઈ મુતવા, ગોરેવાલી બનીનો રહેવાસી છું. ઈશાભાઈ, અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો અહીં કોરોના નથી, એનું શું કારણ? કોરોના નથી એનો ખાસ કારણ તો એ છે કે એક તો બની એશિયાનો શ્રેષ્ઠ ઘાસિયા પ્રદેશ છે, પશુપાલકોનો મુલક છે અને જુદી જુદી રીતે અમે કુદરતી રીતે સોશિયલ ડિસ્ટન્સથી કેળવાયેલા છીએ કે અમે અલગ અલગ રીતે રહેતા હોઈએ છીએ. અને હાલ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો ભોગ બન્યો ત્યારે પણ, જ્યારે લોકડાઉન દેશની અંદર અમલમાં આવ્યો ત્યારે પણ લોકોએ બહુ સાવચેતીપૂર્વક એનું અમલ કર્યો હતો અને આજે પણ લોકો ખાસ કરીને આવી મહામારી અહીંયા દુર્ગમ વિસ્તારોમાં ના ફેલાય અને એના માટે પણ લોકો જાગૃતિ રાખે છે અને હંમેશા સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરી અને લોકો હંમેશા એના માટે તત્પર રહે છે, જેના કારણે ભગવાનની અસીમ કૃપાથી અહીં બન્નીમાં એક પણ કોરોનાનો કેસ નીકળી શક્યો નથી. COVID-19ના સંક્રમણને રોકવા ભુજ ખાતે રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં IMA ડૉક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ. GK જનરલ હોસ્પિટલ ભુજ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને બેડની 300 કરાશે. પંડિત દીનદયાળ પોર્ટ કંડલા ખાતે 50 બેડની COVID-19 હોસ્પિટલ શરૂ કરાશે. 104 રિસ્પોન્સ ટીમનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
વાત કરીએ કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર કોરોનાના દર્દીઓની સારવારને વધુ અદ્યતન અને સુવિધાયુક્ત કરવા માટે રાજ્યમંત્રી દ્વારા ની અધ્યક્ષતામાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં જિલ્લા પદાધિકારીઓ અને IMA ડોક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું કલ્યાણ પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર કોવિડ 19 સંક્રમણને રોકવા વિવિધ મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા કરી. ભુજ ખાતે GK જનરલ હોસ્પિટલમાં 3 ઓક્સિજન પ્લાન્ટ અને દર્દીઓ માટે બેડની સંખ્યા 140થી વધારીને 300 સુધી કરવા સૂચના આપી હતી. વધુમાં જણાવ્યું કે GK જનરલ હોસ્પિટલ ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાણીની નિમણૂક કરવામાં આવી છે, જે સમગ્ર જિલ્લાના કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કરીને સંકલન કરશે. આ તકે રાજ્યમંત્રીની ઉપસ્થિત IMA ભુજના હોદ્દેદારો સાથે જોડાઈને કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે આહવાન કરવામાં આવ્યું હતું. કચ્છના કોઈપણ ડૉક્ટર સરકાર સાથે જોડવા આવવા ઈચ્છતા હોય તો તેમને કલેક્ટર કચ્છ દ્વારા અઠવાડિયામાં નિમણૂક આપવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગડા હોસ્પિટલ ખાતે IMA ભુજ દ્વારા કોવિડ 19 હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને વધુમાં જણાય કે આગામી દિવસોમાં IMAના સહકારથી કચ્છ જિલ્લામાં કોવિડ 19ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટર્સ માટે એક સેમિનાર યોજી તેમને તાલીમબદ્ધ કરવામાં આવશે. ઉપરાંત કોવિડ 19થી મૃત્યુ પામનાર દર્દીઓના મૃતદેહ ભુજ ખાતે ખારી નદી અને નોન કોવિડ દર્દીઓના મૃતદેહને અંત્યેષ્ટિ માટે અલગ અલગ જગ્યાઓની વ્યવસ્થા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ગાંધીધામમાં કોવિડ 19ના દર્દીઓના મૃતદેહ માટે અને અન્ય કારણોસર થયેલા મૃત્યુના મૃતદેહની અંત્યેષ્ટિ માટે આદિપુર ખાતે વ્યવસ્થા કરવામાં આવશે. ભુજના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, માંડવી મુંદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ ભુજ નગર અધ્યક્ષ લતાબેન સોલંકી દ્વારા કોરોના સંક્રમણને રોકવા રચનાત્મક અને હકારાત્મક સૂચનો કર્યા હતા. રાજ્યના આરોગ્ય કમિશનરના માર્ગદર્શન હેઠળ કોવિડ હોસ્પિટલમાં સુવિધા વધારવા અંગે કામગીરીને આવકારવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી જયપ્રકાશ શિવહરેએ કચ્છના IMAના ડૉક્ટર્સ સાથે જોડાઈને કોરોના સંક્રમણ રોકવા અનુરોધ કર્યો હતો. બેઠક બાદ કોરોના સંક્રમણને રોકવા 104 રિસ્પોન્સ ટીમના વાહનોને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની તેમજ પદાધિકારીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રિસ્પોન્સ ટીમ SPO 2 BP માપવાળાનું સાધન, કોરોના રેપિડ ટેસ્ટિંગ કિટ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે. બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ DK, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, અધિક નિવાસી કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત મનીષ ગુરવાણી, તાલીમ IAS નિધિ સિવાય, ડિઝાસ્ટર મામલતદાર CR પ્રજાપતિ, ભુજ ખાતેના સ્ટેટ લાયસન ઓફિસર ડૉક્ટર HO માઢક, સિવિલ સર્જન ડૉક્ટર કશ્યપ ભુજ, જિલ્લા મુખ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નર તેમજ IMAના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય નરેન્દ્રભાઈને 70 વર્ષની પૂરા થયા અને જે રીતે ભારતીય જનતા પાર્ટી આખા દેશ આખા ગુજરાત અને કચ્છમાં 14 તારીખથી 20 તારીખ સેવા સપ્તાહનું આયોજન કર્યું, એમાં અનેક પ્રકારના લોકોને ઉપયોગી થાય એવા સ્વચ્છતા અભિયાન, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ, દિવ્યાંગતોને જે ઉપયોગી થવા માટે એને કુદરત જ્યારે ખોટ આપી છે ત્યારે એને ઉપયોગી થવા માટે યોજનાઓ બનાવી છે અને આ રીતે એક ગામોમાં 70-70 વૃક્ષો વાવી અને એક સંસ્કૃતિ અને પ્રકૃતિ જે રીતે બગડી રહી છે એને બેલેન્સ કરવા માટે આખા કચ્છમાં સ્વચ્છતા અભિયાન જોડાશે, બ્લડ ડોનેશનના કેમ્પ થશે અને નાના છેવાડાના માણસોને એક પ્રકારની જરૂરિયાત મુજબ જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં આખી પાર્ટી આખા કાર્યકર્તાઓ 20 તારીખ સુધી સતત આ કાર્યક્રમો ચાલુ થવાના જઈ રહ્યા છે ત્યારે આપ સૌ સાથે મળી અને માત્ર ને માત્ર એકલ દોકલ નહીં, માત્ર પાર્ટી નહીં પણ આમ લોકો જોડાઈને લોકો પોતાનું આ કામ છે મારી ફરજ છે આ રીતે જો ઉપાડશું તો ચોક્કસ નરેન્દ્રભાઈની જે કલ્પના છે આ રાષ્ટ્રને નવ નિર્માણ માટેની, કારણ કે શરૂઆત છે સ્વચ્છતા, પર્યાવરણ, જરૂરિયાતમંદ લોકો જે છેવાડાના માણસો વિકાસથી વંચિત છે એ લોકો આમ પ્રવાહ જોડે જોડાય અને કુદરતે જે એને ખોટ આપી છે એને આપણે અહેસાસ ન થાય ઉપયોગી થઈ આવી એક આખી સેવા સપ્તાહના 20 તારીખ સુધીના કાર્યક્રમો રહેશે. આપ સૌ જોડાઈને આ કાર્યક્રમને કેમ મોટો થાય કેમ સફળ થાય એવી આપના દ્વારા હું અપેક્ષા રાખું છું અને પ્રચાર પ્રસાર કરીને આ કાર્યક્રમ જ્યારે સાર્વજનિક છે લોકોના હિત માટે છે સૌ સાથે મળીને આને ઉજવીએ.